નમસ્કાર દર્શક મિત્રો, હું જલ્પા મહેતા, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે જે સમાચાર વિસ્તારથી. તો સુરત શહેર સ્વચ્છતા માટે ભલે એવોર્ડ લઈ ચૂક્યો હોય પણ હજુ પણ અનેક જગ્યાએ સાવ સફાઈનો અભાવ દેખાવાથી લોકો અનોખો વિરોધ કરી રહ્યા છે. હાલ આવો જ કંઈક વિરોધ વરાછા ઝોન વિસ્તારમાં થવાનો છે કે જેનું આમંત્રણ એવું છે કે તંત્રના દરેક અધિકારીઓ અને પાલિકાના હોદ્દેદારોને ખાડી કિનારે ચા નાસ્તા માટે બોલાવવામાં આવ્યા છે. જી હા, ખાડી કિનારે ચા નાસ્તાનો કાર્યક્રમ સાંભળીને તમે કદાચ ચોંક્યા હશો, પણ આ મચ્છરોની ઉડાન કાર્યક્રમ સુરતના વરાછા વિસ્તારમાં થવાનો છે, જેનું કારણ છે સુરત મહાનગરપાલિકા વરાછા ઝોન એ તંત્રની ઘોર બેદરકારી, જેમાં માતૃશક્તિ સોસાયટીના ખાડી કચરાથી ઉભરાતી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં મચ્છરોનું સામ્રાજ્ય રોગચાળો ફાટી નીકળવાનો સ્થાનિકોમાં ભય છે. જે અંગેની વારંવારની રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં પણ વરાછા ઝોન એના અધિકારીઓએ આ અંગે કોઈ પગલાં ભર્યા નથી, જેથી કંટાળીને સ્થાનિક રહીશોએ આ પ્રકારે ખાડી કિનારે ચા નાસ્તા કરી હોદ્દેદારો અને અધિકારીઓને બોલાવવા આમંત્રણ આપ્યું છે. કે જે એક અમારે વિરોધ પક્ષ તરીકે જ્યારે લોકોની સમસ્યા હલ ન થતી હોય અને શાસકોની આંખ ઉગારવા માટે, અધિકારીઓની આંખ ઉગારવા માટે અમે એક આમંત્રણ પત્રિકા લઈને આવ્યા છીએ. અમે એક આમંત્રણ આપવા માટે આવ્યા છીએ કે તમે ત્યાં આવો, અમારો આમંત્રણ સ્વીકાર કરો અને ચા પાણી નાસ્તો કરવા ત્યાં આવો, તો તમને ખબર પડે કે ત્યાંના જે વિસ્તારના જે લોકો છે એ કઈ પરિસ્થિતિમાં રહે છે, કેવી રીતે જીવે છે, એમનો શ્વાસ લેવો પણ આજે દોયલું થઈ ગયું છે. જો કે આ પ્રકારની આમંત્રણ પત્રિકા અને ખાડી કિનારે ચા નાસ્તાનું આયોજન એ માટે કરાયું છે કે અધિકારી અને હોદ્દેદારો ત્યાં આવી લોકોની સમસ્યા જાણે અને તેનું નિરાકરણ કરે. જો કે જોવું એ રહ્યું કે હવે હોદ્દેદારો ચા નાસ્તો કરવા ખાડી કિનારે આવે છે કે એ પહેલા સાફ સફાઈ કરાવે છે. કાદિર શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.